ડીસાના ભોયણ નજીક થયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ડીસાની વિશ્વાસ હોસ્પિટલમાં ખસેડાયા હતા. તે દરમિયાન ઇજાગ્રસ્તોમાંથી એક દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમ છતાં આ દર્દીની નિડરતાપૂર્વક હોસ્પિટલના તબીબ ડોક્ટર અંકિત પઠિયાર અને ડોક્ટર પ્રવીણભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવી હતી. આ પોઝિટિવ દર્દીના ક્લોઝ કોન્ટેક્ટમાં આવીને પોતાની પરવા કર્યા વગર તબીબી ધર્મ નિભાવવા બાદ ડોક્ટર અંકિત પઠિયાર અને ડોક્ટર પ્રવીણભાઈ પઠિયારને કોરોના માટેના સેમ્પલ લેવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં ઉન્નત સુવિધા હોવાથી વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલમાં સરકારની ગાઈડલાઈનનું પાલન થતું હોવાના લીધે હોસ્પિટલના બંને મુખ્ય તબીબ અને અન્ય સ્ટાફ કોરોનાના સંક્રમિત થતો ન હતો. ત્યારે આવા કપરા સમયમાં પણ નિડરતાપૂર્વક પોતાના તબીબી ધર્મ નિભાવનારા આ બંને તબીબીની દિલેરી પગલે દિશાના મહાનુભાવો દ્વારા બંને તબીબીનું સન્માન કરવામાં આવ્યું હતું. દિશાનગરમાં તબીબી જગતમાં ખૂબ જ સારી વિશ્વાસપાત્ર હોસ્પિટલ કહી શકાય ઓર્થોપેડિક ક્ષેત્રે એવી વિશ્વાસ હોસ્પિટલ કોરોનાના એક કેસના કારણે થોડી અણસમજ ગેરસમજ જે કહો તે પણ એના કારણે અઠવાડિયાથી બંધ હતી. જગત પિતા પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપાથી તમામે તમામ દર્દીગણો કે ડૉક્ટર કે એમનો સ્ટાફ બધાના રિપોર્ટ નેગેટિવ આવતા આજે ફરીથી હોસ્પિટલ ધમધમતી થઈ રહી છે. ત્યારે બંને ડૉક્ટર મિત્રો ડૉક્ટર પીપી ઠક્કર સાહેબ અને ડૉક્ટર અંકિતભાઈ ભઠિયાર બંનેને અમે સમગ્ર દિશાનગર વતી હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવીએ છીએ. ભૂતકાળમાં ખૂબ સારી સેવા વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ દ્વારા મળી છે, કોરોનાના સમયગાળામાં પણ મળી છે અને ભવિષ્યમાં પણ મળતી રહેશે એવી શુભકામના સાથે ફરીથી બંને મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. ડીસા ખાતે વિશ્વાસ હોસ્પિટલ જે એમનું નામ છે તે સત્ય છે અને એ નામ પ્રોપર છે. એ ગયા વીકના થોડા કોરોનાના સંજોગોમાં આપણે જોયું સમગ્ર માનવજાત માટે એટલો બધો આ હોસ્પિટલ ઉપર વિશ્વાસ છે કે એમણે એટલી આપણી દેશી કહેવત કે ધર્મ કરતાં ધાડ પડે, ગામમાં કોઈ ન લે એવા સમયે આકસ્મિક એક્સિડન્ટના પેશન્ટને કંઈ પણ ક્ષણનો વિચાર કર્યા વગર માનવ સેવા, જે જગતમાં માનવ સેવા માટે ખૂબ વાતો થાય છે એ માનવ સેવા બંને ડૉક્ટરોએ ડૉક્ટર પ્રવીણભાઈ અને ડૉક્ટર અંકિતભાઈએ કરી બતાવી. એમાં કમનસીબ એક પેશન્ટ પોઝિટિવ નીકળતા તેઓ એમ ક્ષેમ કોઈ પણ જાતની હાની વગર આ ગયા વીકમાં સેલ્ફ ક્વોરન્ટાઇન થયા, રિપોર્ટ નેગેટિવ આવ્યા. એ સૌનો વિશ્વાસ અને પ્રાર્થના હતી કે જે માનવ સેવા કરે છે એને કુદરત પણ બચાવે છે, એ ચરિતાર્થ કરી બતાવ્યું. એમની હોસ્પિટલમાં તમામ જે આ હેલ્થ વિભાગના ઇન્સ્ટ્રક્શન છે એના એકે એક પાસાનું પાલન થાય છે એ પણ એમના માટે ખૂબ જરૂરી છે. આપણે સૌ સ્નેહી સંબંધીઓ આજે એમને શુભેચ્છા પાઠવીએ છીએ કે ભગવાન કાયમ એમની રક્ષા કરે અને આ વિશ્વાસ હોસ્પિટલનો વિશ્વાસ દિન પ્રતિદિન વધતો રહે તેવી જલારામ બાપા અને પ્રમુખ કૃપાળુ શ્રી રામચંદ્ર ભગવાનને હું પ્રાર્થના કરું. વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ ડીસાનગરમાં એક અનેરો વિશ્વાસ ધરાવે છે અને કોરોનાના આ મહાસંકટ વખતે પણ આ હોસ્પિટલ દર્દીઓને યોગ્ય સેવાઓ પૂરી પાડતી રહી છે. ડૉક્ટર પીપી ઠક્કર સાહેબ અને ડૉક્ટર અંકિત પઢિયાર સાહેબની ખૂબ જ લોકચાહના મેળવેલી છે. તેમને ત્યાં એક દર્દી કોરોના પોઝિટિવ આવવાથી એમની હોસ્પિટલના તમામ માણસોને રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા અને પરમ કૃપાળુ પરમાત્મા તેમજ જલારામ બાપાની અસીમ કૃપાથી તેઓના બધાના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જેથી એ આ એક અઠવાડિયા દરમિયાન બંધ રહેલી હોસ્પિટલ આજે પુનઃ ચાલુ થઈ રહી છે. ત્યારે અમે તમામ વ્યક્તિઓ અમારા વડીલો મિત્રો અને શુભેચ્છકો સાથે બંને ડૉક્ટરશ્રીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને પરમ કૃપાળુ પરમાત્મા તેમને આ જ રીતે સેવા કરવાની વધુ ઉમદા તક આપે અને તેઓ આ રીતે વિશ્વાસ જાળવી રાખે તેવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ.